हेलो स्टूडेंट्स, ग्रेड वन सब्जेक्ट गुजराती, चैप्टर नंबर 5 अमे सौ। अगाउना वीडियो में आपणे चैप्टर नंबर 4 आवरे वरसाद सीखी गया हता। हवे आजे आपणे छे चैप्टर नंबर 5 अमे सौ। तो एनी अंदर पण जोड़कणा आपेला छे, तो आपणे जोड़कणा घाईशुं अने कयुं चित्र छे ए पण आपणे जोईशुं। तो पहलू जोड़कणुं छे, मैं अहींया बोर्डमां लखेलुं छे, तो आपणे जोईशुं। बटाकू रे बटाकू, माटी नीचे उगतू, सौने बहु भावतू, शाकनो राजा कहेवातू। तो अहींया बटाकानुं चित्र आपेलुं छे, तमने बधाने बटाकानुं चित्र देखातुं पण हशे અને તમે બધાએ પણ બટાકાનું ચિત્ર જોયેલું હશે। શું કહે છે? બટાકું રે બટાકું, માટી નીચે ઉગતું, એટલે કે બટાકું જમીનની અંદર થાય છે। ક્યાં થાય છે બટાકું? જમીનની અંદર, એટલે કે માટીની નીચે એ ઉગે છે। સૌને બહુ ભાવતું, એટલે કે સૌને, એટલે કે બધાને બટાકું બહુ જ ભાવે છે। સૌને બહુ ભાવતું, બધાને જ બટાકાનું શાક ભાવતું હોય છે। એમાં નાના બાળકોને તો બહુ બટાકાનું શાક કેવું હોય છે? એમને પ્રિય હોય છે, એમને બટાકાનું શાક બહુ ભાવે છે। શાકનો રાજા કહેવાતું, બટાકું છે એ બધા શાકભાજીની અંદર શું કહેવાય? શાકનો રાજા। શું કહેવાય છે? શાકનો રાજા। બધા જ શાકભાજીની અંદર બટાકું છે એ શાકનો રાજા કહેવાય છે। તો આ જોડકનું આપણે શીખ્યા। હવે આગળ બીજું જોડકણું છે, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા કોળા પાંદડા, કોબીજ મારું નામ। શું કહે છે? કોબીજ મારું નામ। તો અહીંયા કોબીજનું ચિત્ર આપેલું છે। શું કહે છે? એક પાન બીજું પાન, એટલે કે એક પાન તો છે પણ બીજું પણ પાન છે, પાનની અંદર પાન, એટલે કે પાન છે એક પાન બીજું પાન, એની અંદર પણ પાન। લીલા દોડા પાંદડા, કોબીજ મારું નામ, એના પાંદડા કેવા છે? લીલા અને ધોળા, લીલા પણ છે અને ધોળા પણ છે એના પાંદડા, એટલે કે એક પાંદડું તો છે બીજું પણ છે અને એની અંદર પાંદડા પાંદડા છે। તો કોબીજનું ચિત્ર તમને દેખાતું હશે, કેવું છે? એક પાન આપેલું હોય, એની ઉપર બીજું, એની ઉપર બીજું, એમ બધા પાન આપેલા હોય છે। એટલે શું કહે છે? કે એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, એના પાંદડા કેવા છે? લીલો કલર પણ હોય પાંદડાનો અને ધોળો પણ, એટલે કે આછો ધોળો, આખો વ્હાઈટ જેવો નથી હોતો, એટલે કે આછો ધોળા જેવો હોય છે। અને કોબીજ મારું નામ, નામ શું છે? કોબીજ। તો કોબીજ બધાને ભાવે છે ને? તમને બધાને કોબીજનું શાક, તમે બધાએ કોબીજ જોયેલી પણ હશે, એટલે કે કોબીજની અંદર એક પાન હોય, પછી આજુબાજુમાં પણ એના પાન જ આપેલા હોય છે। મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, રાજા કરી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે। શું કહે છે? મીઠી કેરી સૌને ભાવે, અહીંયા કેરીનું ચિત્ર આપેલું છે। કેરી કેવી હોય છે? મીઠી, મીઠી પાકી કેરી હોય તો મીઠી હોય, અને કાચી કેરી કેવી હોય? ખાટી હોય છે। કેવી હોય છે? ખાટી। તો કહે છે મીઠી કેરી સૌને ભાવે, એટલે કે પાકી કેરી હોય કેવી લાગે? મીઠી લાગે છે, એટલે કે સૌને ભાવે છે, કેરી બધાને ભાવતું ફળ છે। ઉનાળે એ આંબે આવે, શું કહે છે? ઉનાળામાં આંબાના ઝાડ ઉપર કેરી આવે છે। ક્યારે આવે છે? ઉનાળાની ઋતુમાં, જ્યારે આપણે વેકેશન હોય છે એ વખતે ઉનાળામાં
ડબ્બા ઉપર કેરી આવે છે. રાજા કઈ સૌ બોલાવે, શું કહે છે? રાજા કઈને સૌ બોલાવે છે. ફળમાં ફળોનો રાજા કોણ છે? તો કેરી. કોણ છે? જેમ શાકભાજીનો રાજા બટાકું છે, એમ ફળમાં પણ રાજા કેરી છે. એટલે કહે છે રાજા કઈ સૌ બોલાવે છે. મારા માટે મમ્મી લાવે, શું કહે છે? કે મારા માટે મમ્મી કેરી લાવે છે. કોણ લાવે છે? મમ્મી કેરી લાવે છે. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે. રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે છે. તો કેરી તો બધાને ભાવતું ફળ છે, પ્રિય ફળ છે ને, બધાને જ કેરી ભાવે છે. કેવી? મીઠી મીઠી કેરી ભાવે છે. ભાવે છે ને તમને પણ મીઠી કેરી? ઓકે, હા ભાવે છે. આગળ, આટલો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ. ઉનાળામાં કરશો નબાત, સંતરા કહીને કરજો સાદ. શું કે છે? ખાટો મીઠો મારો સ્વાદ. તો અહીંયા સંતરાનું ચિત્ર આપેલું છે. કેવો સ્વાદ છે? ખાટો અને મીઠો. તમને બધાને ભાવે છે ને ખાટો મીઠા સ્વાદ વાળું સંતરા? ભાવે છે ને? હા, તેનો સ્વાદ ખાટો અને મીઠો છે. બાળકોને હું આવું યાદ, એટલે કે નાના બાળકોને હું બહુ જ યાદ આવું છું. કારણ કે નાના બાળકોને ખાટું અને મીઠું વધારે ભાવતું હોય છે, એટલે બાળકો બહુ જ યાદ કરતા હોય છે. એટલે એમ કહે છે કે બાળકોને હું યાદ બહુ આવું છું. ઉનાળામાં કરશો ના બાદ, એટલે કે ઉનાળામાં મને યાદ કરશો બાદ. સંતરા કહીને કરજો સાદ, શું કહે છે? કે મને સંતરા કહીને કરજો સાદ. તો અહીંયા સંતરાનું ચિત્ર છે. તો બધા જ બાળકોને સંતરા બહુ જ ભાવતા હોય છે, કારણ કે એનો સ્વાદ કેવો હોય છે? ખાટો મીઠો. એટલે બાળકોને સંતરા બહુ જ ભાવતા હોય છે. આગળ, અહીં ગુલાબનું ચિત્ર તમને દેખાતું હશે. આગળની પંક્તિ આપણે જોઈશું. ગુલાબનો રંગ લાલ. ગુલાબનો રંગ કેવો હોય છે? લાલ. ગુલાબ કેવા રંગનું હોય? લાલ રંગનું હોય છે. કોમળ કોમળ એનું અંગ કેવું હોય છે? કોમળ કોમળ. એની પાંખડીઓ કેવી હોય છે? કોમળ કોમળ હોય છે. આપણને ગુલાબ બહુ જ ગમતું હોય છે. ગમે છે ને તમને પણ? તો એની પાંખડીઓ કોમળ કોમળ હોય છે, એટલે કે એનું અંગ કોમળ કોમળ છે. પાંખડીઓનું બને ગુલકંદ. એની પાંખડીઓનું શું બને છે? ગુલકંદ બને છે. જોઈને સૌ થાય છે તંગ, એટલે કે જોઈને બધા ખુશ થાય છે. ગુલાબ કેવું છે? એનો રંગ લાલ છે, એનું અંગ કોમળ કોમળ છે, અને બધા એમાં બાળકો જોઈને ગુલાબને ગુલાબનો છોડ જોઈને બહુ જ ખુશ ખુશ થઈ જાય છે. અને આપણે પંક્તિ જોઈએ. પીળા પીળા ગોટા છે, શું કહે છે? પીળા પીળા ગોટા છે. ફૂલોમાં એ ગલ ગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, ન સૂંઘે એ ભૂલે છે. એટલે કે ગલગોટો કેવા રંગનો હોય? પીળા રંગનો હોય છે. કેવો કલર હોય છે એનો? પીળો. એટલે કે પીળા પીળા ગોટો છે, ગોળ ગોટા જેવો હોય છે. પીળા પીળો ગોટો છે. ફૂલમાં એ ગલગોટો છે, એટલે કે એને શું કહેવાય છે? ગલગોટો. ફૂલહારમાં એ ઝૂલે છે. આપણે જે ફૂલહાર બનાવીએ છીએ, જ્યારે માતાજીને આપણે ફૂલહાર પહેરાવીએ છીએ, તો એમાં શેનો ઉપયોગ થાય છે? ગલગોટાનો ઉપયોગ થાય છે, એટલે કે ફૂલહારમાં એ ઝૂલે છે. ન સૂંઘે એ ભૂલે છે, એની સૂંઘ સુગંધ સરસ આવે છે. ગલગોટાની સુગંધ કેવી હોય છે? સરસ હોય છે. તો અહીંયા ગલગોટો દેખાય છે, એ કેવો છે? પીળો પીળો છે. આગળનું જોડકનું, ટામેટુ ભાઈ ટામેટુ, તાજું માજું ટામેટુ, લાલ લાલ ટામેટુ, ઊંચું મજાનું ટામેટુ. તો અહીં ટામેટાનું ચિત્ર તમને દેખાતું હશે. શું કહે છે? ટામેટુ ભાઈ
તાજું ટામેટું એટલે કે તાજું માજું એટલે કે એકદમ ફ્રેશ સરસ ટામેટું છે. લાલ લાલ ટામેટું, ટામેટાનો રંગ કેવો હોય છે? લાલ. પાકા ટામેટાનો રંગ લાલ અને કાચું હોય તો લીલો કલર હોય છે, પણ કેવું છે? પાકું છે એટલે કે લાલ લાલ ટામેટું. ઊંચું મજાનું ટામેટું, શું કહે છે? ઊંચું મજાનું ટામેટું. આગળનું જોડકો, ફળોમાં હું અનેરું, નામ છે મારું કેળું, બી નથી મારા ભેળું, કેળું રે ભાઈ કેળું. અહીં કેળાનું ચિત્ર આપેલું છે. શું કહે છે? ફળોમાં હું અનેરું, અનેરું એટલે અલગ, બધા જ ફળોથી હું અલગ છું. નામ છે મારું કેળું, શું નામ છે મારું? કેળું. બી નથી મારા ભેળું એટલે કે બધા જ ફ્રૂટ હોય છે એમાં બી હોય છે, પણ એવું કેળું એવું ફળ છે કે એમાં બી હોતું નથી, એટલે કે બી નથી મારા ભેળું, મારા ફળની અંદર બી જ હોતું નથી. કેળું રે ભાઈ કેળું. કેળાનો રંગ કેવો હોય છે? એની છાલ પીળા રંગની હોય છે અને અંદરથી એ સફેદ રંગનું હોય છે અને એની અંદર બીજ હોતા નથી. આગળનું જોડકો, ખાય છે રંગને રાજા, રીંગણ તાજા તાજા, ઓળો કરો કે રવૈયા, લહેરથી ખાઓ ભૈયા. શું કે છે? ખાય છે રંગને રાજા, કોણ ખાય છે? રંગ અને રાજા એટલે કે બધા જ લોકો ખાય છે. રીંગણ તાજા તાજા, કેવા છે રીંગણ? તાજા તાજા. ઓળો કરો કે રવૈયા એટલે કે એ શાકનો તમે ઓળો કરો કે રવૈયા બનાવો. લહેરથી ખાઓ ભૈયા એટલે એ રીંગણનું ચિત્ર આપેલું છે કે બધા જ લોકો રીંગણ ખાય છે. તમે એનો ઓળો પણ બનાવી શકો છો અને રવૈયાનું શાક પણ બનાવી શકો છો. અને કેવા છે? રીંગણ તાજા તાજા એટલે કે તાજા તાજા છે. લહેરથી ખાઓ ભૈયા એટલે કે બધા લહેરથી તમે ખાઓ. તો અહીં આપણે બધા જ જોડકણા શીખ્યા અને આપણે એના ચિત્ર પણ